एक तरफ गुजरात सारा भणतरनी चिंता करतो जोवा मळी रह्यो छे तो बीजी तरफ केटलाक शिक्षण माफियाओ द्वारा शिक्षण वेपार बनावी रह्या होय ते वात नकारी शकाय तेम नथी। आजे मंतव्य न्यूजनी टीम द्वारा शहेरना सिंधु भवन रोड पर हाई प्रोफाइल शिक्षणनो रियालिटी चेक करवा पहोंची हती। ज्यां खानगी शाळा मात्र एक वेपार बनीने रही गयो होय तेवुं देखाय आव्युं छे। शुं छे हकीकत जोई अनिता परमाना अહેવાલમાં। રાજ્યમાં ધમધમી રહી છે ડમી સ્કૂલો, શારદાને કલંકિત કરી રહ્યા છે સંચાલકો, અમદાવાદમાં ડમી શાળાનો પર્દાફાશ, શાળામાં એડમિશન ક્લાસીસમાં શિક્ષણ, અમારે સ્કૂલમાં જવાનું હોતું નથી વિદ્યાર્થી, શું કરે છે તંત્ર શિક્ષણ વિભાગ, गैरहाजर विद्यार्थियों ने पुराई छे हाजरी, शिक्षण विभाग आपे जवाब, शु आवी रीते बनी शके कोई नू भावी उजड़ू। राज्य सरकार देश ना भावी ने उज्जवल करवा सतत प्रयत्नशील छे। सरकार आजे जन्मता दरेक बाळक ना आरोग्य अने शिक्षण नी सतत चिंता करी रही छे। देश ना ने राज्य ना शिक्षण ने मजबूत करवा सरकार सतत पगला लई रही छे, साथो साथ अनेक योजना थकी सरकारी लाभ पण आवी रही छे। आजे सरकारी शाळाओ धमधमी रही छे तो बीजी तरफ एटली ज मात्रामां खानगी शाळाओ पण चालू छे, पण शाळाओमां शिक्षण एक व्यापार बनी गयो होय तेम भासी रह्यो छे। सरदार पटेल स्कूल बोटादनी, बराबर, कयुं धोरण? कयुं? 12મું ધોરણ। અને અહીંયા તો ત્યાં કેટલા વાગે જવાનું? રાજ્યની અંદર ડમી શાળાઓ બેફામ ધમધમી રહી છે, આવી જ શાળાઓ મેટ્રો સિટીમાં પણ ધમધમી રહી હોય તેવી માહિતી મળી હતી, જેને પગલે મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદ શહેરના સિંધુ ભવન, જે હાઈફાઈ વિસ્તાર છે, ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચી હતી। એલએન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કેટલીક એવી વિગતો સામે આવી છે જે આ શિક્ષણના વેપારને સાર્થક કરતી સાબિત થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીનું એડમિશન તો થયું છે, પરંતુ તે કોચિંગ ક્લાસીસમાં શિક્ષા મેળવી રહ્યો છે અને વધુમાં બંને જગ્યા પર વિદ્યાર્થી ફી ભરે છે। શાળા ક્લાસીસની હાજરીને જોઈને વિદ્યાર્થીને હાજર બતાવે છે। સ્કૂલમાં નહીં જવાનું? કેમ? સેટરડે જ જવાનું? ખાલી સેટરડે? ઓકે, એટલે મીન્સ કે સ્કૂલમાં ફી નહીં ભરવાની? હા, ભરવાની ને, સ્કૂલમાં બી ફી ભરવાની અને અહીંયા બી જવાનું, બરાબર। તો સ્કૂલની ફી કેટલી છે? મારે છે ને, મારા એક ભાઈ છે, એને એડમિશન કરાવવું છે। કેટલા વાગે મળવું હોય તો કેટલા વાગે મળી શકાય? તમારે કઈ સ્કૂલ? સ્કૂલ નથી, ડાયરેક્ટ જ 12મા પછી? અને ફીસ ને એવું કઈ ખબર છે? એટલે પણ અલગ અલગ હોય ફેકલ્ટી વાઇઝ? ફેકલ્ટી વાઇઝ ને ટાઈમિંગ વાઇઝ?
મંતવ્યની ટીમ દ્વારા કોચિંગ ક્લાસમાં જતા ઉત્કર્ષ સ્કૂલ, નવકાર સ્કૂલ અને બોટાદ જિલ્લાની સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તેઓ સ્કૂલના સમયે કોચિંગ ક્લાસમાં હાજર રહે છે, શાળામાં માત્ર પરીક્ષા માટે જાય છે. સાથે જ ખાનગી શાળામાં આવા વિદ્યાર્થીઓની હાજરી પણ 100% બોલાય છે. આ જોતા સવાલ થાય કે શું શિક્ષણ આજે એક મજાક બની રહ્યું છે? વેપારની આડમાં આજનું શિક્ષણ ક્યાં? લેમંત્રો શાળાની આવી નીતિ ગરીબ વિદ્યાર્થીઓ માટે ક્રૂર મજાક. શું તંત્ર આવી શાળાથી બિલકુલ અજાણ હશે? શિક્ષણની વાત આવી એટલે સવાલો તો અઢળક ઉભા થશે જ. હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.